પરીક્ષામાં પ્રશ્ન આવે છે એક માણસ તેના બગીચામાં પાંચ હજાર એકસો ચોર્યાસી ઝાડ એવી રીતે ઉગાડે છે કે જેથી એક હરોળમાં જેટલા ઝાડ હોય તેટલી હરોળમાં ગોઠવાઈ જાય તો તેણે કેટલી હરોળમાં ઝાડ ગોઠવ્યા હશે તો મિત્રો આવા જ પ્રશ્નો પરીક્ષામાં આવે છે જેને આ વિડીયોની અંદર આપણે જોઈશું કેવી રીતના ગણવા અને સરળ રીતેનો જવાબ મેળવો તે આ વિડિયોની અંદર આપણે સરળ રીતે જોઈશું અને સૌ પ્રથમ આપણે પ્રશ્નને સમજવો પડશે કે આ પ્રશ્ન કયા વિષયનો છે જે ગણિત છે તો ગણિતની અંદરનો કયો ટોપિક છે સરેરાશ વર્ગ અને વર્ગમૂળ એને ઓળખી જશો તો આ દાખલો એકદમ સરળ છે તો એને ઓળખવા માટે પણ આપણે જોઈશું કે પ્રશ્ન તમને અટપટી રીતે પૂછવામાં આવશે પણ તમે એને સરળ રીતે સમજી અને એનો જવાબ મેળવશો તો તાત્કાલિક એનો જવાબ મળી જશે અને એ જવાબના જે માર્ક્સ છે એ તમે તમારા પાસ થવામાં ઉમેરી શકશો કોમ્પિટિશન જ્યારે હાઈ હોય ત્યારે આવા પ્રશ્નોના જવાબ તમારે મેળવવા ખૂબ જરૂરી બની જાય છે તો એવા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું તો આ વિડીયોને અંત સુધી નિહાળો વધુને વધુ મિત્રો સુધી શેર કરો એક્ઝામ રાહિટ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે તો શરૂ કરીએ તો મિત્રો પહેલાં પ્રશ્નને સમજી લઈએ એક માણસ તેના બગીચાની અંદર પાંચ હજાર એકસો ને ઝાડ ઉગાડે છે તો એક રકમ આપી દેલી છે કે કુલ સંખ્યા પાંચ હજાર એકસો ને છે હવે એવું કહ્યું છે કે એક હરોળમાં જેટલા ઝાડ હોય તેટલી હરોળમાં ગોઠવાઈ જાય એટલે મિત્રો એવું કહેવાય છે કે એક ઝાડ એક જે હરોળ છે એની અંદર જેટલા પણ ઝાડ હશે એટલી હરોળ બનશે જેમ કે જો પચીસ ઝાડ એક હરોળની અંદર છે તો એવી પચીસ હરોળ બનશે તો અહીંયા આપણે એક કેવી રીતે શોધવું એ જોઈશું તો ધારો કે એક્સ હરોળમાં એક્સ ઝાડિયા ઉગાડ્યા હોય આપણે અત્યારે ખબર નથી કે કુલ કેટલા ઝાડ છે તો આપણે ધારી લઈએ છીએ કે એક્સ હરોળની અંદર એક ઝાડવા ઉગાડ્યા છે જેટલા ઝાડ છે એટલી જ હરોળ છે તો એક્સ ગુણ્યા એક્સ બરાબર પાંચ હજાર એકસો ને ચોર્યાસી એક્સનો વર્ગ બરાબર પાંચ હજાર એકસો ચોર્યાસી તો હવે મિત્રો આપણે કોઈ રકમનો એકમનો અંક છે એના આધારે એનું વર્ગમૂળનો એકમનો અંક કયો હશે એ જાણી શકીએ જેમ કે એક છે તો એકનો વર્ગ એક થાય તો જ્યારે સંખ્યામાં એકમનો અંક એક હોય તો એનો વર્ગમૂળનો અંક એક હોઈ શકે એ જ રીતે નવ છે તો નવે નવે એકાશી તો જ્યારે એક હશે ત્યારે વર્ગમૂળનો એકમનો અંક નવ પણ હોઈ શકે આ જ રીતે બે અને આઠ બેનો વર્ગ ચાર અને આઠનો વર્ગ ચોસઠ તો એનો કોઈપણ રકમનો એકમનો અંક ચાર હોય તો બે શક્યતા છે એકમના અંક માટે બે અને આઠ તો મિત્રો અહીંયા ચાર છે તો એકમનો અંક બે મળશે અથવા આઠ મળશે હવે ચાર રકમની સંખ્યા છે એટલે આપણે જે વર્ગમૂળના અંક મળશે એ બે મળશે તો આપણે એકમનો અંક બે આવતી હોય એવી સંખ્યાઓ લઈ એનો ગુણાકાર કરી અને જોઈએ તો જવાબ મળશે બોતેર બોતેરનો વર્ગ પાંચ થશે તો આ રીતે આપણે જવાબ મેળવી શકશું પાંચ હજાર એકસો ચોર્યાસીનું વર્ગમૂળ બોતેર એક હરોળની અંદર બોતેર ઝાડ છે અને એવી બોતેર હરોળ છે હવે બીજો પ્રશ્ન જોઈશું આપણે એક વ્યક્તિ પાસે તેના બગીચામાં એક હજાર એક્યાસી વૃક્ષ એવી રીતે ઉગાડવા છે કે જેટલા એક હરોળમાં આવે તેટલી જ હરોળ થાય તો તેને હજુ કેટલા વૃક્ષની જરૂર પડે મિત્રો આગળનો પ્રશ્ન હતો એની અંદર પૂર્ણ સંખ્યા આપેલી દીધી હતી કે જેનું વર્ગમૂળ નીકળી શકતું હતું એક પાંચ હજાર એકસો ચોર્યાસી જવાબ આપણે મળેલો છે બોતેર તો ઉત્તર ગુણ્યા બોતેર કરીએ એટલે જવાબ મળી જશે પરંતુ અહીંયા એ રકમ જ ખૂટતી આપેલી છે તો આપણે આ રકમની નજીકનો વર્ગમૂળનો અંક મેળવવો પડશે તો ફક્ત એટલું જ કરવું છે કે ધારો કે એક સરળમાં એક્સ ઝાડવા ઉગાડવા હોય તો એક્સનો વર્ગ એક્સ ગુણ્યા એક્સ બરાબર એક હજાર એક્યાસી પરંતુ અહીંયા કહ્યું છે કે હજુ કેટલા વૃક્ષ જોઈએ એટલે એક હજાર એક્યાસી છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી આપેલી જેથી એક હજાર એક્યાસીની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની થાય આપણે તો બે અંકોની સંખ્યાનો વર્ગ જોઈએ તો એકત્રીસનો વર્ગ કરીએ ત્યારે નવસો ને એકસઠ મળે એટલે કે નવસો ને એકસઠ ત્રણ રકમ ત્રણ અંકનો સંખ્યા છે ત્રણ અંકની સંખ્યા છે જેનું વર્ગમૂળ એકત્રીસ થશે તો મિત્રો મેં તમને અગાઉ કહ્યું એમ બે રકમનો બે રકમ સાથે ગુણાકાર કરીએ તો નવસો એકસઠ મળે છે એ ત્રણ રકમ છે તો આપણે આપેલી છે ચાર રકમ તો બત્રીસ નો વર્ગ કરશું એટલે એક હજાર ચોવીસનો વર્ગ કરશું તો મળશે એક હજાર નેવ્યાસી તો એક હજાર એ એક હજાર એક્યાસીની નજીકની સંખ્યા છે તો જે પણ વ્યક્તિ છે એ તેત્રીસ હરોળ અને એક હરોળની અંદર તેત્રીસ વૃક્ષ વાવી શકે એટલે જેટલી હરોળ છે એટલા જ એ કરોડની અંદર વૃક્ષો થશે તો આપણે જોઈશે એક હજાર નેવ્યાસી વૃક્ષ પરંતુ આપણી પાસે છે એક હજાર એક્યાસી એટલે કે એક હજાર નેવ્યાસી ઓછા એક હજાર એક્યાસી બરાબર આઠ વૃક્ષની જરૂર પડે તો મિત્રો અહીંયા જવા મળશે આઠ વૃક્ષ વર્ગમૂળનો જ દાખલો છે અગાઉનો દાખલો તો એમાં પૂર્ણ વર્ગ સંખ્યા આપેલી હતી એટલે આપણે સરળ રીતે ગોતી શક્યા પરંતુ અહીંયા ઘટતા વૃક્ષોની સંખ્યા ગોતવાની છે તો નજીકના પૂર્ણ વર્ગ સંખ્યાની આપણે જે રકમ છે એને ગો શોધવી પડશે અને પછી એમાંથી બાદ કરી અને કેટલા વૃક્ષો ઘટે છે એ શોધવું પડશે મિત્રો વર્ગ અને વર્ગમૂળ એ ખૂબ મોટું ચેપ્ટર છે એને ફક્ત બે દાખલાથી ના ગણી શકાય તો તમને જો આ ચેપ્ટરમાં હજી ક્વેરી લાગતી હોય તો એનો સ્પેશિયલ વિડીયો બનાવી અને વર્ગ અને વર્ગમૂળ પાયાથી કેમ એને ઓળખવા કેમ એકમની સંખ્યા અને કેમ વર્ગમૂળ શોધવું ગુણાકારની રીતે એ અલગ વિડીયોમાં લઈને આવશું તો તમને જરૂર જણાય તો શ્યોર કમેન્ટ કરો આપણે એના માટે વર્ગ અને વર્ગમૂળનો એક સ્પેશિયલ વિડીયો લઈને આવશું અત્યારે ફક્ત આટલું જ જો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો તમે આ રીતે શોધી શકશો બેસ્ટ ઓફ લક ધન્યવાદ